કાળા નોકરાર પણ બોગસ ડોક્ટરના નામે આ નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટર અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવા માંગી હતી. અહીં પહેલા મહાલક્ષ્મી થિયેટર હતું જે 2011માં બંધ હતું. ઉદઘાટનના 15 દિવસ પહેલા જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી. હોસ્પિટલ માટેનો ભાડાનો કરાર બોગસ ડોક્ટરોના નામે કરવામાં આવ્યો હતો. બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડોક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું. બોગસ તબીબ બબલુ રામાશય શુક્લા, રાજારામ દુબિયા અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાથી લોકો પણ આશ્ચર્યમાં છે, કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે. તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા. આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યો. હું ડોક્ટર અનિલ પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, તેમજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓફિસર ઓથોરિટી. હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી, પણ જે એમનું જે પરમિશન, જે આપણો એક્ટ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ, કોઈ પરમિશન લેવામાં આવી નથી, તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી. અને હાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી. એટલે પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી. એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા, અમારી આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવી છે અને નોટિસ પાઠવવામાં આવી છે. સર, જે આ પ્રોસેસ છે, પ્રોસેસને 5 દિવસ થઈ ગયા, તો કેવા પ્રકારની જે વિધિ કરવામાં આવી? પ્રથમ દિવસે પણ અમારી ટીમ પોલીસ વિભાગ સાથે ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમે મળી ગઈ હતી. અને અત્યારે આજે બપોરે અમે જે આવ્યા છીએ, બધું અવલોકન કર્યા પછી અત્યારે જે એમાં જે એક્ટ છે એમાં ભંગ થયેલો એવું જણાય છે, એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે. અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ, તે રજૂ કરવા માટે ગુરુવારે, આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવીએ છીએ. ના, અહીંયા જે પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે એના માલિકોનું અમારે ચકાસણી કરવી પડશે કે માલિક એમના હકીકતમાં કોણ છે.